नमस्कार मित्रों, आज सीधू ने सट में राहुल गांधी केदारनाथ जाए अने केटलाक लोगों ने पेट में चूंक उपड़े ए केवु एना विषे आपणे वात करीशुं। राहुल गांधी छत्तीसगढ़ में, राजस्थान में, मध्य प्रदेश में, तेलंगण में, मिजोरम में, आ पांचे राज्यों में झंझावाती प्रचार करीने रविवारे एकाएक केदारनाथ पहुंचा पर्सनल विजिट पर। केदारनाथ ना दर्शने गया अने भारतीय जनता पार्टी ना सोशल मीडिया सेल ना जे वड़ा छे ए अमित मालविया ए એમનું સ્વાગત કઈ રીતે થયું કેદારનાથમાં એનો એક ફેક વિડિયો એ પોતાના ટ્વિટર એટલે કે હવે એક્સ હેન્ડલ ઉપર મૂક્યો। આમ તો નરેન્દ્ર મોદીના જ વિડિયો એ મૂક્યા કરે છે, પ્રચાર કરવાનો છે એટલા માટે, અથવા તો ભૂપેશ બઘેલ કે પછી કમલનાથ એમને ટાર્ગેટ કરતા વિડિયો મૂકે છે। સ્વાભાવિક છે, ભારતીય જનતા પાર્ટીના એ પ્રવક્તા છે, પણ રાહુલ ગાંધીનું કેદારનાથમાં મોદી મોદી મોદીના નારાથી સ્વાગત થયું એવો એક ફેક વિડિયો, બનાવટી વિડિયો, ટેમ્પર્ડ વિડિયો, અને વિનીતા જૈન જે રાજસ્થાન કોંગ્રેસના સોશિયલ મીડિયાના વાઇસ પ્રેસિડેન્ટ છે, એમણે અમિત માલવિયાના ટ્વિટર હેન્ડલ ઉપર એટલે એક્સ ઉપર એ બહુ સ્પષ્ટપણે જે અસલી વિડિયો છે એ અસલી વિડિયો મૂકીને અમિત માલવિયાએ જે જૂઠાણું ચલાવ્યું છે એને ખુલ્લું પાડ્યું। અને વેદ પ્રકાશ ગોયલ કરીને એક બીજા ભાઈએ માલવિયાને લખ્યું કે માલવિય, તુજે તો વિનીતાને સરેઆમ નંગા કર ડાલા। મને એમ લાગે છે કે મોદી ભક્તો મોદીની ભક્તિમાં લીન હોય અને મોદીજી જ્યાં જાય ત્યાં એમની માળા જપે તો એની સામે કોઈને વાંધો ન હોઈ શકે, પણ રાહુલ ગાંધી કેદારનાથ જાય કે રાહુલ ગાંધી બીજે જાય ત્યારે એમનું સ્વાગત મોદી મોદી મોદીના નારાથી કરવા માટે ભારતીય જનતા પાર્ટીની સેના આવી જાય તો એ કેવું હીન લાગે। ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારને અનુરૂપ નથી આ વાત, અને એમાંય પાછું આ તો બનાવટી વિડિયો, ફેક વિડિયો, એડિટેડ વિડિયો। હકીકતમાં આ બેન વિનીતા જઈને જો સત્તાવાર રીતે જે અસલી વિડિયો હતો એ જો ન મૂક્યો હોત તો કદાચ મારા જેવાને પણ એવું લાગત કે રાહુલ ગાંધી કેદારનાથ જાય છે એનો પ્રતિવાદ કરવા માટે મોદીની સેના મોદી મોદીના નારા લગાવે છે। ઘણી વખત એવું કરવામાં આવે છે, અને આ બેને જે પાછા એમણે તત્કાળ અમિત માલવિયાના જવાબમાં જ એણે આ વિડિયો શેર કર્યો, એટલે તમે સમજી શકો છો કે ભારતીય જનતા પાર્ટીના જૂઠાણા હવે કેવા ફટાફટ એક્સપોઝ થઈ રહ્યા છે। પેલું ભૂપેશ બઘેલનું એક જૂઠાણું ચાલે છે, 508 કરોડ રૂપિયા દુબઈથી આપવામાં આવ્યા એની। હવે ભારતીય જનતા પાર્ટીના એક નેતાના સીધા સંપર્કમાં એ ભાઈ છે, એ પણ ખુલ્લું પડી ગયું, એમની પાસે વિડીયો કરવામાં આવે છે, ભાઈ દુબઈથી વિડીયો મોકલાવે છે કે મેં એમને 508 કરોડ રૂપિયા આપ્યા, ભાઈને અહીંયા આપણી એજન્સીઓ કેમ તેડાવતી નથી, તેડાવે તપાસ થાય। અને બીજું, ભૂપેશ બઘેલની સરકારે તો 1.5 વર્ષ પહેલા આ મહાદેવ એપ જે જુગારખાનાની એપ છે
એના સંદર્ભમાં કાર્યવાહી કરીને 450 કરતા પણ વધારે લોકોને પકડ્યા હતા, એમની પાસે સામાન જપ્ત થયો હતો, ઈડીને જણાવ્યું હતું, અને ઈડી તો છેલ્લા 6 મહિનાથી જ આ કામ કરતી હતી, અને એને બરાબર 7મી તારીખે મતદાન છે એ પહેલા જ એમને એમ લાગ્યું કે આપણે છે ને આ એક મીર મારી લઈએ, પણ એની અવળી અસર છત્તીસગઢની પ્રજા ઉપર પડે કે ભારતીય જનતા પાર્ટીના ગતકડા એ ખુલ્લા પડી જાય છે. અમને કેટલાક મિત્રો ઉપદેશ કરે છે કે તમે કઈ હારું બોલો ને, જરૂર હારું બોલીએ. કઈક ભાઈએ કહ્યું કે આ મોદીએ 5 વર્ષ માટે મફત રાશનની જે જાહેરાત કરી એની તમે ટીકા કરો છો, રાહુલ ગાંધીએ કર્યું હોત તો તમે એને વખાણ કરત, ના રાહુલ ગાંધીએ કર્યું હોત તો પણ ટીકા કરત. જે ખોટું છે એ ખોટું છે અને જે સાચું છે એ જ કહેવાના છીએ, ગાય વગાડીને કહેવાના છીએ. અને એટલા માટે જ જે લોકો પ્રતિવાદ કરે છે, તમે કંઠી બાંધી હોય તો અમને વાંધો નથી, તમને મોદી ભક્ત રહેવાનો અધિકાર છે, તમને કોઈના પણ ભક્ત, રાહુલના ભક્ત રહેવાનો અધિકાર છે, તમને કેજરીવાલના ભક્ત રહેવાનો અધિકાર છે, પણ તમે તથ્યોને કઈ રીતે નકારી શકશો? અને એટલે જ એક મહાશયે લખ્યું કે રાહુલ ગાંધી તો આ વડાપ્રધાનનું અનુસરણ કરે છે. અરે ભાઈ, વડાપ્રધાન તો છાશવારે કેદારનાથ જાય છે. છાશવારે એટલે આમ તો અમારી પાસે આજ તકનો એક રિપોર્ટ છે અને એ રિપોર્ટમાં એમની 6 તસવીરો મૂકવામાં આવી છે અને કેદારનાથ મંદિર પણ પાછળ ઢંકાઈ જાય એવી ભવ્ય તસવીરો મોદીએ પલાવી છે. અને એના વિડીયો અમે જોયા હતા ત્યારે કોઈ વચ્ચે ફોટો ફ્રેમમાં ના આવે એટલા માટે મોદી એમને હટાવવાને ઈશારા કરી રહ્યા હતા. એક દેશનો વડાપ્રધાન એ કેટલો ફોટો જીવી છે એ આપણને આમાં જણાય છે. તમારી ભક્તિ જેની હોય એની. અને એમ કે છે, હજુ તો એનું ફેક્સ ચેક કરવાની બાકી છે, પણ એક રિપોર્ટ એવો છે, એ રિપોર્ટ પણ પાછો આજતકનો છે. અમે આજતકની એ આઈટમમાંથી 6 તસવીરો એના સૌજન્યથી અમે મૂકી છે આજે થંબનેલમાં. નરેન્દ્ર મોદીએ અલગ અલગ પોઝમાં 6-6 તસવીરો જે પડાવી છે કેદારનાથમાં, એટલે આ ફોટો ઓપોર્ચ્યુનિટી છે કે ભક્તિભાવ છે? પણ આજતકના એક રિપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે અને અમને ન માનવા માટે કોઈ કારણ નથી. જો કે એ કેટલું સાચું છે એ પણ પાછી તપાસ તો કરવી જ જોઈએ. એટલે આજતક એ છે ને સેફલી લખ્યું છે, એસા કહા જાતા હૈ કિ 80 કે દશક મેં પીએમ મોદી ને કેદારનાથ મંદિર સે 2.5 કિલોમીટર પહેલે મંદાકિની નદી કે કિનારે ગરુડ ચટ્ટી મેં એક ગુફા મેં રહેકર સાધના કી થી. હવે એમની એક સાધના તો હમણાં જોઈએ આપણે, કેમેરા ગોઠવેલા હતા. અને પછી કહે છે કે એ ગુફાનું બુકિંગ છે ને એ એકદમ જામ પેક રહે છે. પ્રાઇમ મિનિસ્ટરે જ્યાં એમ કે સાધના કરીએ, પણ આ તો પહેલા એમણે એમ કે ક્યારેક કરી હશે એની વાત છે. આ હમણાં તો જાણે એમને કેમેરા અને વિડીયોગ્રાફ ને બધું લઈને બધાને ગોઠવીને મને લાગે છે આખી ગુફા એરકન્ડિશન બનાવી દીધી હશે. અને એમણે ફોટા બોટા એમના જે જોયા એના ઉપરથી અમને તો એમ કે ભક્તિભાવ હોય અને દરેક વ્યક્તિને પોતાની ભક્તિ જે પ્રત્યે હોય, ધર્મ પ્રત્યે હોય, દેવ પ્રત્યે હોય, દેવી પ્રત્યે હોય, એ વ્યક્ત કરવાનો અધિકાર છે. ભારતમાં સર્વધર્મ સમભાવ છે. પણ આ તસવીરો અમે જે આજતકના સૌજન્યથી જે મૂકી એ તમે જોઈ લેજો. અને રાહુલ ગાંધી પહેલી વખત નથી જતા, રાહુલ ગાંધી 3-4 વાર કેદારનાથ ગયા છે.
પણ એ ત્યાં જઈને ફોટા નથી પડાવતા. રાહુલ ગાંધી 2013માં પણ ત્યાં ગયા હતા જ્યારે આપદા આવી હતી અને હજારો ભક્તિ જેમ ભક્તિભાવથી જે લોકો શ્રદ્ધાળુઓ આવ્યા હતા એ લોકોના મોત થયા હતા ત્યારે પણ રાહુલ ગાંધી ત્યાં ગયા હતા. 2015માં પણ એ ગયા હતા, 16 કિલોમીટર ચાલીને ગયા હતા. એ વીઆઈપી રહ્યા છે પણ એ હેલિકોપ્ટર કે વિમાનને છેક સુધી નથી લઈ જતા, એ ચાલીને જાય છે. અને એ એમની શ્રદ્ધાનો વિષય છે. અને રાહુલ ગાંધી 3 દિવસ આ વખતે ત્યાં કેદારનાથમાં રહેવાના છે. એ શિવ ભક્ત છે એવું કે પણ છે, પણ તમે વિકિપીડિયા જોશો, વિકિપીડિયા તો તમે પણ એડિટ કરી શકો, હું પણ એડિટ કરી શકું, તો વિકિપીડિયા ઉપર જે રાહુલ દ્રોહીઓ છે એ લોકો એને ક્રિશ્ચિયન બતાવશે, પણ એના જ સગા કઝિનને, પિતરાઈને, ફિરોઝ વરુણ ગાંધીને હિન્દુ ગણાવશે. આ કેવું? રાહુલ પ્રત્યેનો આવો દુર્ભાવ એ લોકોના સડેલા દિમાગ હોય તો જ આપણને જોવા મળે. રાહુલ ગાંધી અને ફિરોઝ વરુણ ગાંધી એ સગા પિતરાઈ છે. સંજય ગાંધીના પુત્ર એ ફિરોઝ વરુણ ગાંધી એ ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે અને રાહુલ ગાંધી એ પ્રાઇમ મિનિસ્ટર રાજીવ ગાંધીના પુત્ર છે અને એ કોંગ્રેસના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે. એટલે એ ક્રિશ્ચિયન અને ફિરોઝ વરુણ ગાંધી હિન્દુ, શું તાલ છે! મને લાગે છે કે હવે પ્રજા સમજવા માંડી છે. 5 રાજ્યોની ચૂંટણી પછી એ કેદારનાથ જાય છે 5મીએ અને કેદારનાથમાં આરતીમાં એ ભાગ લે છે અને એ પોતાની અંગત મુલાકાત છે એમ ગણીને એ કોઈ વીઆઈપી ટ્રીટમેન્ટ ત્યાં આગળ નથી લેતા એ આપણે જાણીએ છીએ. પણ રાહુલ ગાંધી ને વિશે બેફામ નિવેદનો કરવા કે પછી એને ભાંડવા, એ જે લોકોને, જે સડેલા દિમાગો જે છે અથવા તો આ અમિત માલવિયા જેવા જે જુઠ્ઠાણા ફેલાવે છે, એડિટેડ વિડીયો એ શેર કરે છે, એ લોકો એની છબી બગાડવાની હજી પણ કોશિશ કરે છે, પણ હવે બગડે એમ નથી. કારણ કે કન્યાકુમારીથી કાશ્મીરની પદયાત્રા એણે કરી, એના પછીનો રાહુલ ગાંધી એ પ્રજા સાથે સમરસ થઈ ગયો છે અને એને કોઈ હોદ્દાની અપેક્ષા નથી. એ વડાપ્રધાન પદનો ઉમેદવાર નથી અને છતાં નરેન્દ્ર મોદીને સ્વપ્નમાં પણ રાહુલ ગાંધી આવતો હોય એવું લાગે છે. અને રાહુલ ગાંધી પોતે હવે કહે છે કે એમને સ્વપ્નમાં પણ હું જ આવતો હું એવું લાગે છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો અને જાગતા રહેશો. એડિટેડ ફેક એવા જે વિડીયો પ્રસારિત થાય છે કે વોટ્સઅપ યુનિવર્સિટીમાં જે જૂઠાણાઓ ઓકવામાં આવે છે એને ફેક્સ ચેક કરતા રહેજો. તમે દેશમાં વસતા હો કે વિદેશમાં હો, સાચી વાત જાણવા માટે તમારે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવી જ પડે. નમસ્કાર.